હું ને તમે આપણે બધા ધર્મ કરીએ છીએ. મારો કે તમારો ધર્મ કરવા પાછળનો આશય શું છે? ચાહે તપ, ચાહે ત્યાગ, ચાહે પૂજા, ચાહે પ્રવચન, કોઈ પણ ધર્મ કરીએ છીએ એની પાછળ આપણો આશય શું છે? જવાબ કદાચ તમે ન આપો તો હું ત્રણ ઓપ્શન તમને આપું છું. નંબર એક, મારો ધર્મ કરવા પાછળનો એક આશય એ હોઈ શકે આવતા ભવમાં મને સુખ મળે, સદગતિ મળે, સગવડ મળે, સામગ્રી મળે. નંબર બે, હું જે પણ ધર્મ કરું છું એ ધર્મના પ્રભાવે આભવની અંદર મારા બાંધેલા કર્મોની નિર્જરા થાય. અને નંબર ત્રણ, હું જે ધર્મ કરું છું એ ધર્મના પ્રભાવે ગત અનંત જન્મોના મારા આત્મામાં જે પાપ કરવાના કુસંસ્કાર પડ્યા છે એ કુસંસ્કારને મારે ખતમ કરવા છે. ત્રણ વાત થઈ, આવતા જન્મ માટે, આ જન્મ માટે કે ગત જન્મ માટે. આવતા જન્મમાં સદગતિ મળે એ ગણતરીથી પણ ધર્મ થઈ શકે છે. આ જન્મની અંદર કર્મની નિર્જરા થાય એ આશયથી પણ ધર્મ થઈ શકે છે. અને ગત જન્મના કુસંસ્કારોને ખતમ કરી નાખવાના ભાવથી પણ ધર્મ થઈ શકે છે. તમને પૂછું, બીજા બધા નહીં, તમે બધા વર્ષી તપવાળા બેઠા છો, તમારા વર્ષી તપની પાછળ તમારો આશય શું? આવતો ભાવ, આ ભાવ કે ગત ભાવ? જો ભાઈ, રોજની જેમ કલાકનું પ્રવચન નથી, મારે નહીં પણ તમારે કાલે ઉપવાસ કરવાનો છે. સમયસર મારે તમને છોડવાના છે. જેટલો ઝડપથી જવાબ આપશો એટલું આપણું પ્રવચન ઝડપથી થશે. ગત જન્મ, આ જન્મ કે આવતો જન્મ, સેના માટે છે? આ તો એવું છે ને, કોઈ કહેશે આવતો ને કોઈ કહેશે આ ને કોઈ કહેશે ગત, એટલે મારે તો કઈ પકડાય જ નહીં. સાચો જવાબ પકડાય નહીં. હમણાં કેબીસી હોય ને, ચાર વિકલ્પ આપે તો શું કરો? લાઈફલાઈન શોધો. 50-50 કયું ઓપ્શન? આવતા જન્મ માટે કદાચ સદગતિ, આવતા જન્મના સુખ વગેરે માટે આપણે જો ધર્મ કરવા માંગતા હોઈએ આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી, તો હજી આપણે બાળ જીવ છે. તો મારા સાહેબ, આ જન્મના કર્મની નિર્જરા, એનો મતલબ એ થયો કે કર્મ અને કુસંસ્કાર વચ્ચેના ડિફરન્સ અને બે વચ્ચેની ભયંકરતા, ભયાનકતાનો જે તફાવત, એની હજી તમને ખબર જ નથી. ચાલો આવતા જન્મને ભૂલી જાઓ. આ જન્મના કર્મ જે છે એને તોડવા છે કે ગત જન્મના કુસંસ્કારને ખતમ કરવા છે? કર્મ અને કુસંસ્કાર વચ્ચેનો ડિફરન્સ તમને ખબર નથી. કર્મ કરતા પણ અપેક્ષાએ ખતરનાક હોય તો કુસંસ્કાર. કારણ, બાંધેલા કર્મ બહુ બહુ તો અસંખ્ય કાળ ટકે છે. એક કર્મ બંધાયા પછી મેક્સિમમ ટાઈમ લિમિટ અસંખ્ય કાળ. મરીચીના ભવની અંદર ભગવાને જે કર્મ બાંધ્યું એ કર્મ મહાવીરના ભવની અંદર પૂરું થઈ ગયું. મરીચી અને મહાવીર વચ્ચેનો ડિફરન્સ કાળ કેટલો છે? અસંખ્ય. પણ મારા અને તમારા આત્મામાં કર્મ કદાચ અસંખ્ય કાળના હોઈ શકે, પણ કુસંસ્કાર અનંત કાળના છે. અસંખ્ય ને અનંત વચ્ચેના ડિફરન્સ ની તો ખબર છે ને, અસંખ્ય કરતા અનંત ચડિયાતું કહેવાય. અનંત કાળના કુસંસ્કાર લઈને બેઠા છે. ક્રોધ અને વ્યારમાં જે તફાવત છે એ જ કર્મ અને કુસંસ્કારમાં તફાવત છે. આજે સવારે મને ગુસ્સો આવે ને સાંજે હું તમારી માફી માંગી લઉં તો એ ક્રોધ કહેવાય. આજના ક્રોધને હું આવતીકાલ સુધી, પરમ દિવસ સુધી, આવતા વર્ષ સુધી જો લઈ જાઉં તો એ ક્રોધ સેમાં ટ્રાન્સફર થઈ ગયો કહેવાય? વેરમાં. ક્રોધ ખરાબ કે વેર ખરાબ? સંવત્સરીના દિવસે ક્રોધ નહીં કરવાનો કે જૂના વેરને સમાપ્ત કરવાનું? આજે મારે ગુસ્સો નહીં કરવાનો, આજે બહુ મોટો દિવસ છે ને, આજે ગુસ્સો નહીં કરવાનો. આવતીકાલે એ ગુસ્સો વ્યાજ સાથે વાળી નાખવાનો, દાઢમાં રાખવાના. આજે નહીં, એને આવતીકાલે બતાવી દઈશ. ક્રોધ કરતા વ્યાર ખતરનાક છે.
શાક અને મુરબ્બામાં સાત એક દિવસ ચાલે, મુરબ્બો એક વર્ષ ચાલે, એક દિવસ ચાલે એને ક્રોધ કહેવાય, વર્ષ ચાલે, વર્ષો વર્ષ ચાલે વેર કહેવાય. આજે બંધાયેલું કર્મ આજે સાંજે પતી જઈ શકે છે, ખપી જઈ શકે છે, જો તમે એને સાચા ભાવથી માફી માગી લો તો. પણ તમે આજે બાંધેલું કર્મ આવતીકાલ પરમ દિવસ આ ભવ ભવો ભવ સુધી ચલાવો તો એ કર્મ શેમાં ટ્રાન્સફર થાય? કુસંસ્કારમાં. અનંતકાળના કુસંસ્કાર જમા છે આ આત્મામાં, એક ભવના નહીં ભવાંતરના અનંતકાળના કુસંસ્કાર જમા છે.